Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana. Main hu adi anadi, main hu adi आतो सर्वे उपाधि मैं हूँ आदि अनादि मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि सद्गुरु मिलिया मोहे अनादि सद्गुरु मिलिया मोहे अनादि सद्गुरु मिलिया मोहे अनादि मिट गई सर्वे उपाधि मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि कहाँ काष्ठ ने कहाँ कुहाड़ा कहाँ है सर्जनहारा हो कहाँ काष्ट ने कहाँ कुहाड़ा कहाँ है सर्जनहारा जब ते मोये सदगुरु मिलिया जब ते मोये सदगुरु मिलिया मिट गया सर्वे चाड़ा मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि कौन कूड़ ने कौन कुटुंबी कौन कूड़ ने कौन कुटुंबी कौन मात ने तात कौन कूड़ ने कौन कुटुंबी कौन मात ने तात कौन भाई ने कौन भगिनी कौन भाई ने कौन भगिनी ब्रह्म हमारी जात मैं हूँ आदि अनादि
હાતો સર્વે ઉપાદિ, મેં હું આદિ અનાદિ, મેં હું આદિ અનાદિ, મેં હું આદિ અનાદિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીનું આ કીર્તન બહુ જ જુદા પ્રકારની વાત લઈને આવેલું કીર્તન છે. આ કીર્તનમાં સ્વામીએ આત્મતત્વને સ્પષ્ટ રીતે સમજાવેલું છે. વસ્તુગતે આત્મા શું છે, એનું મહત્વ શું છે, એને સત્પુરુષ અને ભગવાનનો યોગ થાય તો એ આત્મા કેટલો શ્રેષ્ઠ બની શકે, આવી બધી ગહન વાતો આ પદમાં સ્વામીએ બહુ જ સરળ રીતે સમજાવી છે. પરંતુ એ ગહન હોવાથી જેમ છે એમ સમજવી એ અઘરી બાબત છે. સંપ્રદાયમાં નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, સેવા, ભક્તિ એ સૌને પ્રેરણા લેવા જેવા છે. એમનું જ્ઞાન આપણે વાંચીએ, સાંભળીએ તો એ દેહના ભાવને મુકાવીને આપણી વૃત્તિ આપણા આત્મામાં સ્થિર કરાવીને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડી દે એવું અલૌકિક અને અમૂલ્ય જ્ઞાન નિષ્કુળાનંદ સ્વામીનું છે. સ્વામીએ સત્સંગમાં અનેક પદોની રચના કરી છે, પરંતુ એમનું આ પદ ખૂબ જ જુદું, અર્થગંભીર અને ગહન છે. એમાં એમનો પોતાનો જે સ્વ અનુભવ એણે અંદર રજૂ કરેલ છે, એની પંક્તિએ પંક્તિએ અધ્યાત્મના, તત્વજ્ઞાનના મૂલ્યો ભરેલા છે. સ્વામી કીર્તનના પ્રારંભમાં કહે છે કે મેં હું આદિ અનાદિ. ત્રણ શબ્દો છે આ અર્ધી પંક્તિમાં, એક મેં, બીજો હું અને ત્રીજો આદિ અનાદિ. મેં એટલે કોણ? તો મેં એટલે આપણા જે તે શરીરમાં રહેલો આત્મા, જેના કારણે આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, જુદા જુદા વિષયોનો ઉપભોગ કરીએ છીએ, જુદા જુદા અનુભવો કરી શકીએ છીએ. અને હું એટલે છું. જ્યારે આપણે છું એટલે કે ઇઝ શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે એ વર્તમાનની વાત બતાવે છે. વર્તમાનનો ક્યારેય નાશ થતો નથી, એ જ આપણો ભૂતકાળ બનાવે છે અને એ જ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા હંમેશા લાઈવ એટલે કે જીવંત હોય છે. જેવી પ્રોસેસ પ્રોડક્ટ બની જાય એટલે કે કોઈક બનાવટ થઈ જાય એટલે એ જડ થઈ જાય છે. પ્રોસેસ એક એવી વસ્તુ છે કે જેના તમે માલિક છો, જેને તમે ક્ષણે ક્ષણે અનુભવી શકો છો. જ્યારે એ પ્રોસેસ પ્રોડક્ટ બની જાય તો કોઈ બીજા પણ એને લઈ જઈ શકે છે. માટે વર્તમાનની અવસ્થા એ જ આપણા જીવનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસ્થા છે. જ્યારે આત્મતત્વનો સંબંધ હોય ત્યાં વર્તમાનમાં જ ક્રિયા થતી હોય છે. માણસના શરીરમાં આત્મા હોય
એટલે શરીર ધબકે છે. જેવો આત્મા શરીરમાંથી નીકળી જાય એટલે એનું એ જ શરીર જડ થઈ જાય છે અને એ જ આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે ત્યાં પાછો વર્તમાન શરૂ થઈ જાય છે. ટૂંકમાં, જ્યાં આત્માનો સંબંધ હોય ત્યાં જ વર્તમાન છે. માટે વચનામૃતમાં મોટા ભાગે શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી છે. જ્યારે આત્મામાં નિષ્ઠા થાય ત્યારે જ પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા પાકી થાય છે. કારણ જ્યારે આપણા શરીરને ધબકતું રાખનાર આત્મા છે આવું સમજાય ત્યારે જીવ જડમાંથી ચેતન અવસ્થામાં આવે છે, વર્તમાનમાં આવે છે. તેના કારણે એને વિવેક જાગે છે અને પછી આગળ ચાલે એટલે એ આત્માની અંદર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનનું પરમ ચૈતન્ય ધબકે છે, તેથી શરીરનું સંચાલન કરી શકે છે. આવી જાગૃતિ આવે છે જેના કારણે શરીરમાંથી જીવમાં અને જીવમાંથી જગદીશમાં ગતિ થવા લાગે છે. આ અનાદિની વસ્તુ છે. વસ્તુતઃ આપણો આત્મા જ બધા શરીરોમાં ફરતો એના કર્મના બંધન અનુસાર આ મનુષ્ય દેહમાં આવ્યો છે. એ આત્માનો જેને જેને જે જે દેહને સંબંધ થાય તે દેહ વર્તમાનમાં જીવવા લાગે છે. આ ક્રિયાની શરૂઆત પણ નથી અને અંત પણ નથી, માત્ર ને માત્ર વર્તમાનની ક્રિયા જ રહી જાય છે. અજ્ઞાત અવસ્થામાં જીવ દેહના સંબંધે કરીને એની આજુબાજુના પદાર્થોમાંથી સુખને અનુભવ કરવાની ક્રિયામાં વ્યસ્ત રહે છે, એમાં ડૂબેલો રહે છે. પછી એને જ્ઞાન અને વિવેક આવવાથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચૈતન્ય મારા આત્મામાં સ્થિર થયું છે, એનું સુખ હું ભોગવું છું, આ પણ વર્તમાનની જ ભાવદશા છે. માટે સ્વામી કહે છે કે મેં હું આદિ અનાદિ, હું આ દેહધારી સ્ત્રી કે પુરુષ નથી, પણ હું આદિ અનાદિ એવો સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું. આ વાત જીવમાં સ્થિર થવી જોઈએ. સ્વામી કહે છે કે આ તો સર્વે ઉપાધિ, એ બીજો મુદ્દો લાવે છે. ઉપાધિ શબ્દ એનો પ્રયોગ કરે છે સ્વામી. તો અહીં ઉપાધિ શબ્દનો શાસ્ત્રોક્ત અર્થ સમજવો પડે. ઉપાધિ એટલે જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા. આ ચાર જીવને શબ્દની ઉપાધિ આપે છે. દાખલા તરીકે, કાળો દેવદત્ત બળદ ચરે છે, એમાં બળદ શબ્દને ચાર ઉપાધિ લાગેલી છે. પહેલું, બળદનું બળદપણું અર્થાત એની જાતિ. બીજું, કાળો એનો વર્ણ છે, ગુણ છે. ત્રીજું, ચરે છે એ ક્રિયા. અને ચોથું, દેવદત્ત એ વિશેષ નામરૂપી સંજ્ઞા એને લાગી છે. તેમજ ઉપાધિ એટલે માયા, એ ઈશ્વરની ઉપાધિ છે, અને અવિદ્યા એ જીવની ઉપાધિ છે. મતલબ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરનાર કારણરૂપ સંબંધ. બળદના ઉદાહરણથી સમજાવ્યું તેમ આ જીવને મનુષ્યનો દેહ મળ્યો એટલે એની જાતિ ફિટ થાય, એનો વર્ણ ગૌર
શ્યામ કે અન્ય હોય એને ફિટ થયો, એના દેહ સંબંધી ક્રિયાઓ એની સાથે ફિટ થઈ અને જે તે જીવને જે તે વિશેષ નામ મળી જાય, જેમ બળદને દેવદત્ત નામ હતું તેમ ગમે તે નામ આ જીવને લાગી જાય છે. વસ્તુતઃ જીવ તો શુદ્ધ ચૈતન્યમય જ છે. જે તે દેહમાં જે તે કર્મના ઋણાનુબંધ અનુસાર એ જીવ કાર્ય કરે છે. જેમ આપણું જે શરીર છે એને કોક નામ આપ્યું, પછી એ કોક જ્ઞાતિમાં જન્મ્યો, એ કોક ક્રિયા કરે છે અને એનો કોક વર્ણ છે, કાળો ધોળો કે ગમે તે રંગ છે. આ બધી આ જીવની અંદર જુદી 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 ઉપાધિઓ લાગી છે, પરંતુ નામમાં ક્રિયામાં જાતિમાં વર્ણમાં જે રહેનારો જે છે તત્વ એ તો આપણો આત્મા છે. એટલે એ જે આપણું માનવાની જે વાત છે, આપણી જે અંદરની જે લાગણીઓ અંદરની જે બુદ્ધિ એની અંદર સ્થિર કરનારી વસ્તુ કઈ છે, તો કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. આપણને આંખથી જે દેખાય છે, કાનથી જે સાંભળીએ છીએ, આજુબાજુના જે અનુભવો કરીએ છીએ, એ બધી ઉપાધિ છે, એ મારી વાસ્તવિકતા નથી. પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરાવનાર કારણરૂપ સંબંધ એ ઉપાધિનું મુખ્ય લક્ષણ છે. જેમ ઈશ્વર જે છે, જીવ છે, એ બધાને ઉપાધિ લાગેલી છે, તો દેવતાઓ જે છે એને માયાનો યોગ થાય, તેથી સૃષ્ટિના સંચાલનના બધા જ કાર્ય ચાલુ થઈ જાય છે. અને એ જ માયા અવિદ્યા રૂપે જીવમાં આવે છે, એટલે જીવને તેના દેહ અને દેહના સંબંધી રૂપી ઉપાધિમાં મારાપણાની ભાવના દ્રઢ કરાવે છે. માટે એનો ઉપાધિ શબ્દથી સ્વામી ઉલ્લેખ કરે છે. જેમ કોઈ પણ સ્ત્રી પુરુષ હોય એના થકી પુત્રની ઉત્પત્તિ થાય, પછી એ પુત્રમાં ગમે એવા અવગુણ આવે, ગમે એવી એ કનડગત કરતો હોય, તો પણ એને વિશે એના મા બાપને મારાપણાની જે ભાવના એ દ્રઢ થઈ ગયેલી હોય છે, એટલે એને સહન કરીને પણ એના વિશે અવગુણ લેતા નથી ને એના વિશે એનો જીવ જોડાયેલો રહે છે. આ અવિદ્યારૂપ જે માયા એ આપણા જીવની અંદર ઘર કરી ગયેલી છે. એટલે એ ઉપાધિ શબ્દ જે છે એ બહુ જ સમજવા જેવો શબ્દ છે. ટૂંકમાં આ દેહમાં ઇન્દ્રિયો અંતઃકરણ છે, દેહના સંબંધીઓ તથા દેહને ભોગવવાના પંચ વિષયોના પદાર્થો છે, જેની સાથે આ જીવ તદાત્મક થઈ ગયો છે, એ બધી ઉપાધિ કહેવાય. પરંતુ સ્વામી કહે છે કે આ બધી ઉપાધિ છે, માટે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, હું તો આદિ અનાદિ છું. એ આ આદિ અનાદિ શબ્દ પ્રયોગ થાય છે, એની અંદર એક પ્રકારનો સ્પિરિટ છે, ભગવાનના ભક્તપણાનું ચેતન તત્વનું અંદરથી એક જોશ છે. એ જોશ આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે જ આપણી ભક્તિને આપણા સત્સંગને બળ મળે છે અને વેગ મળે છે. તો નિષ્કુળાનંદ સ્વામી એમની અંદર આ આદિ અનાદિ અને ઉપાધિ એની વાત બહુ જ ફિટ થયેલી હતી. એક વખતે એમના બે દીકરા હતા, તે ગઢપુર ગયા, શ્રીજી મહારાજના દર્શન કર્યા અને ગોપાળાનંદ સ્વામીએ એમની ઓળખાણ કરાવી કે મહારાજ આ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે. એટલે શ્રીજી મહારાજે એમને સારો ઉતારો કરાવ્યો અને ગોપાળાનંદ સ્વામી તથા બીજા સંતોને એમની સરભરા કરવાની, દેખરેખ રાખવાની ભલામણ કરી. પછી
એમના જે દીકરા હતા એમણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે અમારે અમારા પિતાના દર્શન કરવા છે. તો સ્વામીને તો ખબર હતી કે નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય કેટલો પ્રબળ હતો, એટલે એમણે એક વસ્તુ બતાવી કે તમે કશું બીજું બોલતા નહીં અને ત્યાં આગળ જઈને દંડવત કરજો, કશું ના બોલે ત્યાં સુધી દંડવત કર્યા કરજો. એટલે બંને દીકરાઓ સ્વામી પાસે ગયા અને સ્વામીની સામે દંડવત કરવા માંડ્યા. થોડાક દંડવત થયા પછી નિષ્કુળાનંદ સ્વામીએ એમના જે દીકરાઓ હતા એમને વાત કરી કે આ ધૂળ ક્યાં સુધી ચૂથવી છે, આટલી જ એક વાત એમણે એ દીકરાઓને કહ્યું. પરંતુ એ તો સમજદાર કોઈ ઇશારા કાપી એની અંદર એકદમ કરંટ જેવી વાત એમને સોંસરી ઉતરી ગઈ. એટલે એમનો કહેવાનો અર્થ શું છે કે ધૂળ ક્યાં સુધી ચૂથવી છે, મતલબ કે આ દેહ જે છે એ પંચભૂતમાંથી ઉત્પન્ન થયું અને પંચભૂતમાં વિલીન થઈ જાય છે, તો એની અંદર તમે શું જીવ ગાળ્યો. તો ગોપાળાનંદ સ્વામી પાસે બંને દીકરાઓ ગયા અને એમણે વાત કરી કે અમને પણ ત્યાગાશ્રમની દીક્ષા અપાવો. પછી સ્વામી બંને દીકરાઓને ભગવાન પાસે લઈ ગયા અને ભગવાનને વાત કરી એટલે મહારાજ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે સિંહના તો સિંહ જ હોય. પછી એ બંનેમાંથી એકને દીક્ષા આપી અને એકને કહ્યું તમારા માતુશ્રી છે, એમને વૃદ્ધાવસ્થા આવે એટલે કોઈક જોઈએ, એમને ઘેર મોકલ્યા. અને બીજા જે દીકરા હતા એમને દીક્ષા આપી અને ગોવિંદાનંદ સ્વામી નામ આપ્યું. સારંગપુરના હનુમાનજીની પ્રતિષ્ઠા ગોપાળાનંદ સ્વામીએ જ્યારે કરાવી ત્યારે એ ગોવિંદાનંદ સ્વામી પાસે સ્વામીએ આરતી ઉતરાવેલી આપણા સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. તો એ જે ઉપાધિ શબ્દ એ સ્વામીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલો હતો એ આ તો સર્વે ઉપાધિ, એ ઉપાધિને ત્યાગ કરીને ભગવાન ભજવા એ બહુ જ મોટી વાત છે. તો ઉપાધિમાં રહીને જે ભગવાન ભજવા એ દુષ્કર છે, સંસારને છોડીને ભગવાન ભજવા એ તો ઘણા કરેલા જ છે, પણ ઉપાધિ જે હોય જેને, ઉપાધિ અર્થાત સંસારના બધા સુખ હોય, પ્રસાધનો હોય, વિષય ભોગની અનુકૂળતા હોય, એમાં રહીને જે ભગવાન ભજવા એ દુષ્કર છે. એ આત્માની દ્રઢતા હોય અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો નિશ્ચય હોય તો જ શક્ય બને છે. ઉપાધિમાં રહીને પણ શ્રીજી મહારાજનું ભજન કરનાર ભક્ત શ્રેષ્ઠતા બોટાદના શિવલાલભાઈ, બોટાદના ભગાદોશીના એ પુત્ર હતા, એમની સ્થિતિ ઘણી ઊંચી હતી. એમના જીવનમાં ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ઘણા શ્રેષ્ઠ સત્સંગના સંસ્કારો દ્રઢ થયેલા હતા. તો એમના પણ સત્સંગમાં પ્રસંગ નોંધાયેલા હતા. તો શિવલાલભાઈ એ તો ગર્ભ શ્રીમંત હતા, બોટાદના ભગાદોશી નગરસેઠ કહેવાય એમના દીકરા હતા. તો એ જે શિવલાલભાઈને નાનપણથી જ સત્સંગના સંસ્કાર પડેલા અને સત્પુરુષોના યોગથી એમને અંદરથી બહુ જ ઊંચો ભાવ ભગવાન પ્રત્યે થયેલો, એટલે શરૂઆતથી બાળપણથી જ એમને ભગવાનના સંસ્કાર હતા, એ ધીરે 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 આગળ વૃદ્ધિને પામ્યા અને એમનો ધંધો બહુ જ મોટો હતો, મોટો કારોબાર હતો. એમાં પણ એ બિલકુલ નિષ્પૃહ રહીને ધંધો કરતા. શિવલાલભાઈના ઘેર કોક લગ્ન પ્રસંગ હતો, એટલે એ સમયમાં લગ્ન પ્રસંગ હોય તો અગાઉથી બધા ઘણા લોકો તૈયારીમાં આવે પછી રોકાય. તો એમના જે સાડી હતા એ કોઈક કારણસર લગ્ન પત્યા પછી થોડોક સમય એમને ત્યાં રોકાયેલા હતા, એટલે ત્યાં આગળ સાડી રોકાયેલા. પરંતુ શિવલાલભાઈ જે હતા
એમને બોળો પરિવાર એટલે બહુ એમાં લક્ષ્ય બહુ આપે નહીં, અને જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે બધા ભેગા થાય તો ફોર્માલિટી ખાતર એ બધાની સાથે વાતચીત કરે, બાકી અંદર એમનું મન કાંઈ પરોવાતું નહીં. એ કાયમ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ, માનસી પૂજા, ધ્યાન, મંદિરે જવું, નિત્ય નિયમ કરવો અને બધું પતાવીને પાછા રાત્રે ઘેર આવે, અને દુકાનમાં પણ એમની પીઢીએ બેસે ત્યારે વ્યવહારિક કાર્ય હોય એ પૂરતું જ અંદર મન પરોવે, અને પછી પાછા ભગવાનનું સ્મરણ કરવા લાગે. એમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેતી, એમની વૃત્તિ રહેતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભજન કર્યા કરતા, અને એમને જે અંતઃકરણની અંદર બીજી ઈચ્છાઓ જ નહીં. તો એક દિવસ એ ઘેર જમવા ગયા અને એમના જે સાડી જે હતા એમને પીરસવા આવ્યા, તો સ્વાભાવિક રીતે એમને તે દિવસે સહેજ ઊંચું જોયું તો એમના સાડી એમને પીરસતા હતા. તો એમણે એમને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? હવે આ સાડી જે હતા એના એ 3 મહિનાથી એમના ઘેર હતા, પરંતુ એમનું લક્ષ્ય જે હતું એ ભગવાનના આકારમાં હતું. એટલે એ સાંભળીને એમના જે સાડી એને એમ થયું કે હું આટલા મહિનાથી અહીંયા છું ને મને આવું કેમ પૂછે છે? તો પછી એણે અંદર બધાને વાત કરી કે મને આજે આવું પૂછ્યું, તો બધાએ એને સમજણ પાડી કે એમનું મન જે છે એ ભગવાનના ભજનમાં હોય છે. એમને કંઈ તમને ના બોલાવે એવું નથી, પણ એમના મનની અંદર ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય છે, એમની વૃત્તિ ભગવાનના ભજનમાં છે, એટલે આવું થયું. એટલે આ વાત સમજાવી ત્યારે એના ગળે વાત ઉતરી. પરંતુ આ વાતને જો આપણે એનાલિસિસ કરીએ તો આ તો બહુ જ અઘરી બાબત છે. પોતાના ઘરની અંદર 5 જણા આવ્યા હોય, 10 જણા આવ્યા હોય તો એના સાથે આપણે કાયમ બેસીએ, એના 4 પેઢીના બધા હિસાબ આપણે લઈ લઈએ, એવું આપણા જીવનની અંદર ઘર કરી ગયેલું છે બધી વસ્તુ. પરંતુ શિવલાલભાઈ જે હતા એમને ઉપાધિ હતી, એ ઉપાધિને પણ પરવા કરતા નહીં, અને ઉપાધિનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા. એટલે એના વિશે 2 પંક્તિઓ માવદાનજીએ લખી કે તનડુ ગૃહસ્થ મનડુ છે ત્યાગી, લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગી, જનક વિદેહી સમાન જાણો, જડમાં કમળ તુલ્ય રહ્યા પ્રમાણો. એટલે એ કહે છે કે તનડું ગૃહસ્થ મનડું છે ત્યાગી. શિવલાલભાઈ જે હતા એનું શરીર જે છે એ ગૃહસ્થનું હતું, પણ મનડું છે ત્યાગી, એનું મન જે છે એ ત્યાગીનું છે. લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગી, એમની પાસે લાખો રૂપિયા છે, અઢળક સંપત્તિ છે, પરંતુ નહીં દ્રવ્ય રાગી, એ દ્રવ્યની અંદર એમને રાગ નથી, પ્રેમ નથી. જનક વિદેહી સમાન જાણો, જેમ જનક રાજા વિદેહી કહેવાયા દેહમાં હતા છતાં પણ, એવી રીતે જળમાં કમળ તુલ્ય રહ્યા જ પ્રમાણો. એટલે જળની અંદર પાણીમાં કમળ જેમ રહે તો એને પાણી અડી શકતું નથી, એવી રીતના શિવલાલભાઈ એમણે બહોળો વ્યવહાર હતો, બહોળો વેપાર હતો, ધંધો હતો, એમને ઉપાધિ હતી, પરંતુ એ ઉપાધિ એને સ્પર્શી શકી નહીં. કેમ કે અંદર મેં હું આદિ અનાદિ, હું આદિ અનાદિ એવો સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, આ તો સર્વે ઉપાધિ, આ બધી જે છે એ ઉપાધિ છે, એ માયાના જે ફોર્સ છે એની અંદર મારે જોડાવું નથી, મારે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી લેવું છે. તો આપણે પણ આ 1લી પંક્તિમાંથી
સમજવાની વાત કઈ છે? તો કે આપણે પોતાના આત્મતત્વ ઉપર કેમેરો ફોકસ કરવાનો, અને આ તો સર્વે ઉપાધિ. ઉપાધિમાં આપણું શરીર આવી જાય, શરીરના સંબંધી આવી જાય, પછી શરીરની અંદર જેમ આપણું મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર, એ બધી વસ્તુ આવે, તથા બીજા પદાર્થો આવે. આ બધી વસ્તુઓ જે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, એ બધી વસ્તુ ઉપાધિ છે. કેમ કે એને અવિદ્યારૂપ માયાનો સંબંધ થાય છે, એટલે એ દેહમાં અહમ કરાવે છે અને દેહના સંબંધીમાં મમત્વ કરાવે છે. તો અવિદ્યાને ફેરવીને સદવિદ્યા, પરમ વિદ્યા ભગવાન સ્વામિનારાયણની આપણે અંદર દાખલ કરીએ તો અહમની અંદર હું આદિ અનાદિ એવો સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક છું, અને મમત્વમાં આ બધું મારી સાથે જોડાયેલું છે. મારું દેહ જે છે, મારા દેહના સંબંધી જે છે, એને જો હું ભગવાનમાં જોડીશ તો જ મને કલ્યાણ તરફ લઈ જશે, નહીં તો આ ઉપાધિ છે, મારા કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ છે. આવી એક વાત એને કાયમ દ્રઢ કરવાની. તો આ પદ જે છે એ અર્થ ગંભીર પદ છે, એની આજે આપણે પહેલી પંક્તિને જ સમજ્યા. હવે પછીની આગળની પંક્તિઓ આવતીકાલે સભામાં સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.